वाला विद्यार्थी भाई बहनों, धोरण 12 आंकड़ा शास्त्र ना બીજા પાઠ્ય પુસ્તક માં પ્રકરણ 5 વિકલન અને અગાઉ ભાગ 21 માં આપણે નફો મહત્તમ થાય એના અંગેનો દાખલો એટલે વિભાગી માં 11 નો દાખલો એની ગણતરી કરી હતી 12મો હોમવર્ક આપ્યો હવે આ વિભાગ એફ ની અંદર સ્વાધ્યાય 5 માં વિભાગ એફ માં દાખલા નંબર 4 ની રકમ આ લખી છે દાખલા નંબર 4 એની આ રકમ મેં લખેલી છે અહીંયા તમને જો નફો મહત્તમ વસ્તુ બરાબર પણ અહીંયા સીધે સીધો મેં છેલ્લે તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે સીધે સીધો નફો નહીં આપ્યો હોય બરાબર અહીંયા ઉત્પાદક 200x + 15x વર્ગ રૂપિયા ખર્ચે છે ખર્ચ આપ્યું છે ખર્ચ એટલે કોસ્ટ બરાબર ખર્ચો એટલે ખર્ચને આપણે સી તરીકે કહીએ છીએ એટલે સી ની કિંમત આપી છે આ સી ખર્ચો અને માંગ આપી છે બરાબર ધ્યાન રાખજો માંગનું વિધેય આપ્યું છે તો નફાનો વિધેય શોધો અને મહત્તમ નફો માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ એ તો આપણે શોધીએ જે વસ્તુ બરાબર કે નફો મહત્તમ થાય કઈ રીતે પણ મૂળ અહીંયા આગળ નફાનું વિધેય આપ્યું નથી એટલે નફાનું વિધેય શોધવું એ તો જ મહત્તમ નફો મળે મહત્તમ નફા માટે નફાનું વિધેય મેળવવું પડે અને એ નફાના વિધેયનું વિકલન બે વિકલન કરવા પડે કારણ કે મહત્તમ ને ન્યૂનતમ શબ્દમાં પ્રથમ અને દ્વિતીય વિકલન કરવા જ પડે એટલે અહીંયા આગળ આપણે પહેલું તો નફાનું વિધેય નક્કી કરવું પડે તો નફો બરાબર મેં તમને કહ્યું તો વેચાણ કિંમત માંથી બરાબર ખરીદ કિંમત બાદ કરીએ એ સામાન્ય તમે અગાઉ નફો ને ખોટના દાખલાઓમાં કરતા હવે અહીંયા આગળ આપણે આમદાની માંથી ખર્ચ બાદ કરીએ તો નફો મળે હવે આમદાની આપી નથી બરાબર ધ્યાન રાખો અહીંયા ઉત્પાદન સી આપેલું છે ઉત્પાદનનો ખર્ચ આ ઉત્પાદક આટલા ખર્ચે એટલે ઉત્પાદન થવા માટેનો ખર્ચો સી આપેલો છે અને પી આપેલો છે હવે આમદાની પહેલા શોધવી પડે તો આમદાનીનું સૂત્ર આમદાની આર બરાબર પી પી આપી દીધેલો છે ગુણ્યા એકમો એક્સ એટલે આ પી ની સાથે એક્સ નો ગુણાકાર કરી અને આમદાની આર મેળવવી પડે પહેલું આ કામ કરવું આર મેળવ્યા પછી નફો પી બરાબર બરાબર આમદાની આર ઓછા ખર્ચો જે છે સી એની બાદબાકી કરવી પડે શું કરવું પડે આર માંથી સી બાદ કરવા પડે બરાબર એટલે નફો મળે આ નફાનું પછી તમારે પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમનું વિકલન કરવું પડે બરાબર હવે અહીંયા આગળ તમારે જો પી બે વખત નફા માટે અને માંગના વિધેયને અહીંયા પી તરીકે કહ્યું છે એટલે અહીંયા માંગ નું વિધેય પી છે જ્યારે અહીંયા નફો પી છે બરાબર એટલે આમદાનીમાં આ પી નફો નથી પણ માંગ નું વિધેય છે ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે પહેલા તો આપણે જે આપી છે રકમની અંદર ખર્ચો બરાબર તો અહીંયા પણ આપણે ઉત્પાદન નો ખર્ચ એટલે ખર્ચ નું વિધેય સી આપેલું છે 200x + 15x વર્ગ બરાબર ધ્યાન રાખજો આ સી છે અને માંગનું વિધેય પી તરીકે લીધું છે એનું નામ પી તરીકે 1200 - 10x હવે
नफो मापन माटे आमदानी जरूर पड़शे तो आमदानी नु विधेय आपणे मेळवुं पड़शे तो आमदानी नु विधेय आर मेळवा माटे आमदानी विधेय आर बराबर एक्स इंटू पी अथवा पी इंटू एक्स तो एक्स एकमो અને પી એટલે 1200 ઓછા 10 એક્સ એટલે એક્સ ગુણ્યા 1200 એટલે 1200 એક્સ એક્સ ગુણ્યા 10 એક્સ તો 10 એક્સ વર્ગ એટલે આમદાની વિધેય આર મળી ગયા આર હવે એનાથી આગળ નફો આપણે શોધવો છે तो नफा नु विधेय शोधवुं छे नफा नु विधेय बराबर तो नफो बराबर आपणे शुं करीए छे आमदानीमांथी खर्च बात करीए छे तो नफो बराबर आमदानी ओछा खर्च एटले अहीं पी बराबर आमदानी आमदानी आर ओछा खर्च सी एटले सी बराबर आर तरीके 1200x ओछा 10x वर्ग हता 1200x ओछा 10x वर्ग एमांथी सी बात करवानुं छे सी 200x वत्ता 15x वर्ग 200x वत्ता 15x वर्ग हवे 1200x ઓછા 10x વર્ગ ઓછા 200x કૌંસ છોડીએ અને એનું સાદું રૂપ આપીએ ઓછા 15x વર્ગ એટલે પી બરાબર 1200x માંથી 200x બાદ કરીએ 1200x ઓછા 200x તો 1000x ઓછા 10x વર્ગ અને ઓછા 15x વર્ગ 10 ને 15 25x વર્ગ આ શું થયું નફાનું વિધેય મળ્યું બરાબર કેટલો 1000x ઓછા 25x વર્ગ હવે એનું વિકલન કરી દઈએ dp / dx dp / dx બરાબર અહીંયાથી શરૂ કરીએ dp / dx હવે 1000x નો બરાબર 1 ઘાત છે તો 1000 ની જોડે ગુણશો અને x નો 1 ઘાતમાંથી 1 જાય તો 0 ઓછા આ 25 ની જોડે અંદર ગુણાશે અને x નો 1 ઘાત થઈ જશે કેટલો ઘાત થશે 1 ઘાત એટલે 1000 ગુણ્યા 1 ગુણ્યા 1 1000 ગુણ્યા 1 ગુણ્યા 1 ઓછા 25 2 50 x નો 1 ઘાત એટલે 1000 ઓછા 50 x એ આપણો શું આવ્યું પ્રથમ ક્રમનું વિકલન એટલે dt / dx dt / dx પ્રથમ ક્રમનું વિકલન નફા હવે એનું દ્વિતીય વિકલન પણ કરી દેવાનું d square t / dx square હવે આનું પહેલું વિકલન પ્રથમ ક્રમનું દ્વિતીય 1000 ફક્ત સંખ્યા x પર નથી અચળ સંખ્યા એટલે એના માટે 0 આ x નો 1 ઘાત છે તો 1 ઘાત આની જોડે ગુણાશે 50 ની સાથે ગુણ્યા x નો 1 ઘાત માંથી 1 ઘાત જાય તો 0 એટલે 0 ઓછા 50 ગુણ્યા 1 x નો 0 ઘાત 1 એટલે 0 ઓછા 50 ગુણ્યા 1 તો 50 આ શું આવ્યું b સ્ક્વેર t upon dx square બરાબર આ આપણી આવી હવે બંને વિકલન મેળવી લીધા હવે સ્થિર બિંદુ હોય એટલે સ્થિર કિંમતો મેળવવાની
ए किंमत माटे नफो महत्तम थाय बराबर ए एवी किंमत होय माटे हवे आ बराबर आनाथी आगळ अहींया गणतरी करूं छूं ध्यान राखजो तो महत्तम नफा माटे पहली आवश्यक शरत महत्तम हवे जे रीते आगळ गणितुं ए रीते आपणे आगळ गणवानुं छे बराबर અહીંયા આટલું જ થોડુંક અલગ પડે છે એટલે આ દાખલો મેં એટલા માટે ખાસ લીધો આ રીતના કારણ કે અહીંયા તમને ખર્ચ નફાનું વિધેય આપ્યું નતું એટલે નફાનું સૂત્ર આમદાનીમાંથી ખર્ચ બાદ કરી હા તમારે એક ઉદાહરણ પણ છેલ્લે છેલ્લામાં છેલ્લું ઉદાહરણ જે છે એ ઉદાહરણ પણ આ રીતનું આપેલું છે એટલે એ પણ તમે એ રીતે એને ધ્યાનમાં લેજો ઉદાહરણ 35મું છે ને એ 35મું પણ આ જ પ્રમાણે છે બરાબર એટલે એ નફાનું વિધેય એની અંદર એમાં આમદાની સીધી આવી દીધી છે બરાબર આમદાની આ સીધી આપી દીધી છે અહીંયા આપી નથી એટલે એ પણ તમે ઉદાહરણ 35મું પણ આની જેમ ગણજો બરાબર હવે મહત્તમ નફો તો એના માટે આવશ્યક શરત પહેલી આવશ્યક तो dp by dx बराबर 0 और dp by dx आपने मिलवाया थे 1000 ओछा 50x 1000 ओछा 50x बराबर 0 आ ओछा 50x 0 बाजू जैसे એટલે 1000 बराबर 50x હવે આ 50 આના છેદમાં આવી જશે 1000 छेद में 50 बराबर x હવે ભાગાકાર કરીશું તો 20 50 100 એટલે x बराबर કેટલા આવશે 20 બરાબર હવે x ની કિંમત મળી ગઈ બરાબર એટલે 20 એકમોનું ઉત્પાદન થાય બરાબર હવે પણ આપણી જે દ્વિતીય વિકલનની કિંમત એ મહત્તમ નફા માટે એનું 0 કરતા નાનું હોવો જોઈએ તો દ્વિતીય વિકલન જે મળી એની કિંમત એટલે કે d સ્ક્વેર p આ આવશ્યક શરત અને પર્યાપ્ત શરત હતી બરાબર પર્યાપ્ત શરત તો d સ્ક્વેર p અપાન dx સ્ક્વેર લેસ ધેન 0 તો d સ્ક્વેર p અપોન dx સ્ક્વેર તો માઇનસ 50 એ 0 કરતા નાના છે બરાબર ઋણમાં છે એટલે શું કહેવાશે કે આપણો જે માઇનસ 50 એ 0 કરતા નાના આવ્યા બરાબર એટલે 20 એકમોનું ઉત્પાદન કરીએ તો નફો મહત્તમ થાય તો 20 એકમોના ઉત્પાદન કરીએ તો નફો કેવો થશે મહત્તમ થશે બરાબર હવે અહીંયા આગળ બસ એટલે સુધી જ કહ્યું છે નફો મહત્તમ એ કહ્યું નથી નફાનું વિધેય શોધો અને મહત્તમ નફા માટે એટલે અહીંયા 20 એકમો એ આપણી આ શરતનું પાલન થાય છે એટલે 20 એકમોનું છેલ્લે જવાબ લખી દેવાનો નફાનું વિધેય તો આપણે મેળવી લીધું જે નફાનું વિધેય મળ્યું હતું બરાબર એ આપણે અહીંયા મેં મેળવ્યું હતું નફાનું સૂત્ર કરી અને પછી એનું આ જે વિકલન કર્યું બરાબર 1000x ઓછા 25x વર્ગ એટલે બંને જવાબો આપણે લખવા હોય તો અલગથી લખી દઈએ તો નફાનું વિધેય p બરાબર જે 1000 x ઓછા 25x વર્ગ 1000 x ઓછા 25x વર્ગ જે આપણે મેળવ્યું અને એનું વિકલન કરીએ નફાનું વિધેય આ એક જવાબ અને બીજો જવાબ મહત્તમ નફા માટે તો મહત્તમ નફા માટે 20 એકમોનું ઉત્પાદન કરવું જોઈએ
તે આપણે આની અંદર એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો આ ભાગમાં આપણે આ દાખલો પૂરો કરીએ છીએ બરાબર દાખલા નંબર 4 તો હવે બાકીનો એક દાખલો એ જે છે બરાબર પાંચમો દાખલો તો તમને આવડી રહ્યો છે બરાબર પાંચમો આ પ્રમાણે એ કરજો હવે આગળ વાત કરીશું છઠ્ઠો બરાબર એ ફરીના ભાગમાં આપણે તમને હું ગણતરી કરાવીશ થેન્ક યુ